વી વાર બ્લડ ભાઈ, વી પચી વાર કેમ કે હો વાર હાલો નહીં, ક્યાં મારે દેવું છે. હો વાર બ્લડ ડોનેશન કર્યું એક જણે, એમાં કોઈ હારા હારા માણસો ભેળા થયા અને કીધું કે આમનું આપણે સન્માન કરવું જોઈએ, આટલી વાર બ્લડ ડોનેશન કર્યું આ માણસે, આનું સન્માન થવું જોઈએ, આખું ગામ ભેળું થયું, સન્માન રાખ્યું, સન્માનનો આવી રીતનો પ્રોગ્રામ રાખ્યો, અને મામા જેવા શિક્ષકે સરસ મજાનું સંચાલન કર્યું. હા, એટલે એમાં પછી તો જેને હો વાર બ્લડ ડોનેશન કર્યું હતું ને, લોહી આપ્યું હતું ને, એ ભાઈને સ્ટેજ ઉપર બોલાવ્યા કે ભાઈ આમનું સન્માન કરો ને, આમને આટલું સાઈલ ઓઢાડો ને આ કરો તે કરો. એ કે મારું સન્માન નથી કરવું. સ્ટેજ ઉપર પોતે આવી ગયા અને બે માણસ આવેલા, એ જેણે બ્લડ ડોનેશન 100 વાર કર્યું હતું, એ બે માણસ આવ્યા. એટલે કીધું કે મારું સન્માન નહીં, મારા ઘેરેથી છે એમનું સન્માન કરો. એ કે પણ તમે બ્લડ ડોનેશન કર્યું, લોહી તમે આપ્યું છે અને એમનું કેમ સન્માન? તો કે મેં આપ્યું હો વાત લોહી, હો વખત લોહી આપ્યું એ વાત સાચી છે, પણ મારા ઘરને એ પીધું નહીં, તઈ આપી ગયો ને એમ. લોહી પીવામાં બાકી ન રાખે, અહીંયા ફરવા જવું છે ને આ લેવું છે ને તે લેવું છે ને. પણ મારે આજે લોક સાહિત્યની વાતો કરવી છે, ગીતો ગાવા છે, દુહા છંદ ઘરનો ડાયરો મળ્યો છે એટલે મોજ કરવી છે. દાના મામા ઉંબલ પરિવાર અને એના સ્નેહને અને પ્રેમને તાતને બંધાય અને અહીંયા 18 વર્ણ આવ્યું છે એટલે આપણે બધા આનંદ કરશું. અને એક બાજુ રત્નાગર સાગર જ્યાં ઘૂઘવાટા કરે છે દરિયો, અને ભગવાન દ્વારકાધીશની ધજા જ્યાં ફડાકા મારતી હોય, દ્વારકા વાળા ઉપર જેને ભરોસો હોય, આજ પણ હળાહળ કળિયુગમાં એને પ્રમાણ આપે છે. ક્યાં ક્યાંથી માણસો પૂનમ ભરવાના આવે છે, એમને નથી થતું, એને ઉજળા કેળા દેખાય છે એટલા માટે આવે છે. એટલે એવી બધી વાતો આગળ કરી, એની પહેલા ભગવાન કૃષ્ણ હોય, રામ હોય, મહાવીર હોય, બુદ્ધ હોય, જીસસ હોય, પૈગંબર હોય, કે દુનિયાની કોઈ શક્તિ જગદંબા હોય કે મહાપુરુષ હોય, એની જન્મદાત્રી માં છે, થોડી વંદના માની કરી અને આગળ મોજ આવે એવી બધી આપણે વાતો કરશું. એટલે દ્વારકાધીશના સાનિધ્યમાં બ્રહ્માનંદ સ્વામીનો લખેલો એક છંદ તે હું શરૂઆત કરું.